ગુજરાતમાં ભલે દારૂબંધીનો કાયદો હોય પરંતુ દેશમાં સૌથી વધુ દારૂ ગુજરાતમાં જ પીવાતો અને વેચાતો હોવાનો ચર્ચાઈ રહ્યું છે. જોકે દારૂબંધીનો અમલ કરવા માટે પોલીસ અને સરકાર નિષ્ફળ રહી છે. ભરૂચના આમોદ તાલુકાના અણોર ગામમાં જનતાને દારૂ બંધ કરાવવા માટે ઉપાડેલી ઝુંબેશના ભાગરૂપે રેલી યોજી હતી. અણોર ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિશાળ રેલી કાઢી દારૂના ધંધાઓ બંધ કરાવવા માટેની માંગણી કરી હતી. ગ્રામજનો દ્વારા દારૂ બંધ કરાવવા માટે રેલી યોજાતા બુટલેગર આલમ તેમજ દારૂના ધંધા ચલાવતા માટે મીઠી નજર રાખતા એવા ધારીધારી રાજકારણીઓ અને ભ્રષ્ટ પોલીસમાં પણ સોંપો પડી જવા પામ્યો છે. દારૂ પીને મતલબ તમને ત્રાસ આપે છે? ત્રાસ આપે છે, ખાવા પણ દેતા નહીં. અને સરકાર કોઈ કશું કરતી નહીં, પોલીસ વાળા પણ હપ્તો લે છે કોઈ કશું કરતી નહીં. પણ હવે અમારી એવી દરખાસ્ત છે કે દારૂ બંધ થવો જોઈએ, અણોર ગામમાં દારૂ મળવો જ ના જોઈએ. અને તમારા છોકરાને અગાઉ શું થયેલું? એક્સિડન્ટ થયેલું, દારૂ પીને એક્સિડન્ટ થયેલું. એટલે મતલબ દારૂ પીને જટેલો અને એક્સિડન્ટ થયો? એક્સિડન્ટ થયું છે દારૂ ના અંદર. ને દારૂ હારું ઘરમાંથી બધું વેચી પણ ખાય છે. મતલબ દારૂ માટે તમારા ઘર વખરી પણ એ વેચી ખાય છે? શું નામ ભાઈ તમારું? ગિરીશભાઈ. શું કેવા માંગો છો તમે? મારે એવું કેવું છે કે નીનમ ટેકવા સોનામાં આસ્તીના બધા લોકો એંગલ ઇંગ્લિશનો કોટરે લેવા છે, દારૂ લેવા છે. નાના નાના છોકરા આ વસ્તુ જોવે છે કે બહારના લઈને જાય ને ખુલ્લે આમ લઈને જાય છે. અહીંયા પોલીસવાળા આવે છે ને હપ્તા લે છે. કેટલા વખત કમ્પ્લેન લખી, મારા ગામમાં 22 ડબ્બા અને કોટરે પણ પકડેલો છે. એન્ડ પ્રમુખ પણ, જિલ્લાના પ્રમુખ પણ એમનું પ્રવચન આપી શક્યા છે. આટલા પણ મારી હાલને મારી પાસે વિડીયો છે જે પોલીસવાળાએ પ્રવચન આપેલું છે કે તાત્કાલિક 10 દિવસમાં દારૂ બંધ થઈ જશે. આ 22 ડબ્બા આ પંચાયત છે, હજુ પણ ઇન્ડર ગોર રહેલો છે. ને હાલની અંદર મારી પાસે વિડીયો છે કે 22 ડબ્બા પકડાયા, કોટા પકડ જિલ્લા પ્રમુખ અંદર પ્રવચન આપેલું છે, પોલીસવાળા પણ પ્રવચન આપેલું છે. 3-4 પોલીસવાળા પ્રવચન આપ્યું કે 10 દિવસની અંદર અણો ગામને દારૂ જોવા નહીં મળે. અને આજની તારીખે ભગવાનના જયંગ મંદિર છે, જે લોકો પવિત્ર ધામની અંદર આ પૂજા કરવા જાય છે, દર્શન કરે, ત્યાં પણ પોટલીઓ પગથિયા પર જોવા મળે છે. આ ગામના સરપંચો? આ તો આજના તમારા અણોર ગામમાં જે રેલી યોજાઈ છે એના વિશે તમારું શું મંતવ્ય છે? ગામ વાળાનું કેવું બરાબર છે કે યુવાજન અમારું ખોવાઈ રહ્યું છે. આજે તો 2017 અમે વિજય થઈને આવ્યા હતા પંચાયતમાં. તો 2017 મેં ઓડીના દિવસે અમે પોલીસ તંત્રોને વારંવાર ફરિયાદ કરવા છતાં એ પોલીસ તંત્રો આવે છે અહીંયા, દારૂ હોધે છે, છતાં એ લોકો એવું કહે છે કે અમને કોઈ પણ વસ્તુ અહીંયાથી મળતું નથી. તો જાતે પંચાયત બોડીએ દેશી દારૂ અને ઇંગ્લિશના બોટલ એ હોધીને પંચાયતે બતાવેલા છે પોલીસ તંત્રોને, છતાં પોલીસ તંત્રો હપ્તા લે છે અને એનો કોઈ નિકાલ કરતું નહીં. 22 ગોળના ડબ્બા પણ પંચાયતમાં એક મહિના લગીને પડી રહ્યા હતા, એનો કોઈ નિકાલ આવ્યો છે નહીં. અગાઉ રજૂઆત કરેલી છે રાજકારણી વાત એમને? હા, અમે જે છે કે 2017 આવ્યા તો 2017 પછી અમે રજૂઆત કરેલી છે, આમોદ પણ કરેલી છે. અમારા જે રાજકારણી છત્રસિંહ મોડી હતા, પછી જે અમારા જિલ્લા પ્રમુખ છે એમને પણ રજૂઆત કરેલી છે અમે. પણ અત્યાર સુધી હજુ દારૂ બંધ થયો નથી. ને મારે એવું કેવું છે કે અત્યારે કિરણસિંહ મકવાણા પણ અહીંના ધારાસભ્ય રહી શક્યા છે, છત્રસિંહ મોડી પણ ધારાસભ્ય રહી શક્યા છે, અત્યારે જસોદાબેન પણ જિલ્લા પ્રમુખ છે. તો છતાં અણોરમાં દારૂ બંધ કમ નહીં થતો, એ આજુબાજુ ગામમાં બધું કામ કરી શકે છે. કિરણસિંહ મકવાણા પણ કરે છે, છત્રસિંહ પણ કરે છે, જસોદાબેન પણ કરે છે. તો અણોરનું ભવિષ્ય એ લોકોને કમ નથી દેખાતું. મારે કહેવાનો મતલબ એ છે કે પંચાયતને એવું કંઈ છે નહીં કે કોંગ્રેસ ભાજપ પંચાયત ગામ હાટે છે. આજે પણ, પહેલાં પણ હતું ને આજે પણ ગામ હાટે જ છે. પણ એ લોકો એમને સાથ સહકાર કમ નહીં આપતા. હવે આ તમારા ગામમાં જે દારૂ વેચાય છે, આ ગાંધીના ગુજરાતમાં જે દારૂ બંધીના લીરા ઉડી રહ્યા છે, તો એના વિશે તમે પોલીસ પ્રશાસનને કે લાગતા વળગતા તંત્રને અધિકારીઓને લેખિતમાં તમે જાણ કરેલી? હા, અમે આમોદ તાલુકો પોલીસ સ્ટેશનમાં આપેલું છે. અને જે અમારા 2017 મેં લગભગ મને અંદાજિત છે ચૌધરી સાહેબ, PSI હતા કે પરમાર સાહેબ હોય, એ એમને અમે દારૂ બતાવી પંચાયતને વિડીયો આપી અને ગોળના ડબ્બા એ પંચાયતની મહી વિડીયો ઉતારી અને એ બધું જ પોલીસ સ્ટેશન આમોદમાં આપેલું છે. પણ એનો કોઈ નિકાલ આવ્યો છે નહીં અત્યાર સુધી. એટલે મતલબ દારૂ બંધ કરાવી દીધેલું એમ ને? ના, બંધ કરાયો
બંધ કરાયો એટલે ખાલી મહિના પૂરતો બંધ થયો છે. અમે એ લોકો પોલીસ તંત્ર અહીંયા આવીને હોટતું અહીંયા હોય જો આજે હોય જો પરમ દિવસે આવ્યા, પાંચ દિવસ પછી આવ્યા, પછી એ લોકો એવું કીધું કે અમને તો કશું મળતું જ નથી. એ લોકો પોલીસ સ્ટેશન અહીંયાથી અહીંયા આવતા હતા તો બતાવતા નતા દારૂ કે અમને મળ્યો જ નથી. તો અમે હોડીને બતાવ્યો, હોડીના દિવસે લગભગ સાડા સાત આઠના સમયે પંચાયતમાં વિડીયો ઉતાર્યું હતું ને એ દારૂ હોય પછી બંધ મહિનો બંધ થયું છે. બંધ કરાયો છે અમે ગામવાળાએ, પંચાયતે બંધ કરાયો છે, પણ પછી મહિનો જ થયેલો, મહિના પછી બહુ ચાલુ કરી દીધું એ લોકો. હમણાં આ જે રેલી નીકળેલી છે એના સંદર્ભમાં વારંવાર અરજી અમે કરેલી છે ને આજે અમે ગામની હાથે છે ને જો દારૂ બંધ નહીં થાય તો પોલીસ સ્ટેશને આજે જે આ ગામ ભેગું થયું છે એ આમોદ તાલુકે પણ પોલીસ સ્ટેશને ગામ ભેગું થશે, બરાબર છે, મીડિયા સાથે થશે. ને જો અહીંથી બંધ નહીં થાય તો ગામ લોકો ગમે તે દારૂ ગાળે છે એનું ભાગતોડ મારાજોડી કરશે, એની જવાબદારી પોલીસ તંત્રની રહેશે.